हेलो फ्रेंड्स, हाउ आर यू? फाइन, गुड। तो चलो मित्रों, आज आपणे स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश एमा यूनिट 1 विनीत स्माइल विषे जोईए। तो मित्रों, तमे जाणो छो कि स्माइल एटले हसवू। हसवाना आपणने केटला फायदा छे। जो आपणे हसीशू तो सामेवाळो व्यक्ति पण आपणने जोईने खुश थशे। माटे मित्रों, सदा हसता रहो, हसाओ अने खुश रहो। तो चालो मित्रों, तमे इंग्लिश में सौ प्रथम तो विनीत स्माइल में एक्टिविटी 1 અને 2 એનો અભ્યાસ કર્યો છે। તો હવે આપણે એક્ટિવિટી 3 અને 4 જોવાની છે। તો ચાલો મિત્રો, આજે આપણે એક્ટિવિટી 3 વિશે જોઈએ। એક્ટિવિટી 3, રીડ ધીઝ વર્ડ્સ। તો આપણે આ શબ્દો વાંચવાના છે। પહેલો શબ્દ જોઈએ, HUT એટલે કે હટ। તો હટ એટલે ઝૂંપડી। CAUGHT કટ એટલે પકડ્યું। HUSBAND હસબન્ડ એટલે કે પતિ। DROPPED ડ્રોપ્ડ એટલે કે પાડ્યું। ANGRY એંગ્રી એટલે ગુસ્સે। SILVER સિલ્વર એટલે કે ચાંદી। ENJOYED એન્જોયડ એટલે ખુશ થવું। YESTERDAY યસ્ટરડે એટલે ગઈકાલે। તો મિત્રો, હવે અહીં તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે, તે તમારે સાંભળવાની છે। અને તે વાર્તામાં જે ઉપર લખેલા શબ્દો છે, જે તમે સાંભળો તે શબ્દની નીચે લીટી દોરવાની છે। આપણે હવે મેથી પકોડા વાર્તા સાંભળીએ। કંજુસ્મલ વોઝ રિચ, બટ હી વોઝ અ માઇઝર. હી સ્પેન્ટ વેરી લિટલ મની. હી એટ વેરી ચીપ ફૂડ. હિઝ વોચમેન લાઇવડ ઇન અ હટ નિયર હિઝ ગેટ. ધ વોચમેન લાઇકડ મેથી પકોડા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. વન ડે ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. હી લાઇકડ ઇટ વેરી મચ. કંજુસ્મલ સેડ ટુ ધ વોચમેન, આઈ સ્મેલ સમથિંગ ગુડ. વોટ ઇઝ ઇટ? ધ વોચમેન રિપ્લાઈડ, ઇટ ઇઝ મેથી પકોડા. કંજુસ્મલ સેડ, પ્લીઝ કુક ઇટ એવરી ડે, આઈ લાઇક ઇટ સ્મેલ. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. વન ડે દે વેન ટુ કંજુસ્મલ એન્ડ સેડ, સર, યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા? So we cook it every day, but methi pakoda is not cheap. He spent a lot of money on oil and besan. Kanjusmal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor. Then the miser came out and said, did you hear?
द साउंड ऑफ द सिल्वर कॉइन्स. यस सर, वी डिड, दे सेड. डिड यू एंजॉय इट? यस सर, वेरी मच. द माइजर सेड, आई एंजॉयड द स्मेल ऑफ योर मेथी पकोड़ा. यू एंजॉयड द साउंड ऑफ माई मनी. I will not ask you to give me methi pakoda, and you don't ask for my money. That is a deal. Now go away and prepare methi pakoda. To mitro, apne methi pakoda varta sambri. To ema apne tame sabdo joya ase. के कया कया शब्दों आव्या तो आपणे जोईए. एक तो हट, एच यू टी, तो एना ऊपर आपणे क्रॉस नी निशानी करवानी छे. पछी सी ए यू जी एच टी, कट, एना ऊपर आपणे क्रॉस नी निशानी करवानी छे. पछी ड्रॉपड, डी आर ओ डबल पी ई डी. पची सिल्वर, एस आई एल वी ई आर. पची एन्जॉयड, ई एन जे ओ वाय ई डी. तो मित्रों, आपणे मेथी पकोड़ा वार्तामां जे शब्दों आया एमां आपणे क्रॉसनी निशानी करीने. गुड. तो मित्रों, હવે આપણે એક્ટિવિટી 4 જોવાની છે. હા તો મિત્રો, હવે આપણે એક્ટિવિટી 4 જોવાની છે. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. તો અહીં આપણે સોહનના વાક્યો, સોહનના જે સોહનની ડાયરીમાં તેની ઘટના હતી એના આપણે ચિત્રો જોઈએ. જાન્યુઆરી 2012 ફ્રાઈડે, એટલે કે 6 જાન્યુઆરી 2012 શુક્રવાર. ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012. તે 6 જાન્યુઆરી 2012 નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે, તે દિવસે એનો જન્મદિવસ હતો. માય ફાધર બોટ અ બાયસિકલ ફોર મી, મારા પિતાએ મને સાયકલ, મારા માટે સાયકલ ખરીદી. એની બીજી ઘટના જોઈએ. 11 ફેબ્રુઆરી 2012 સેટરડે, એટલે કે 11 ફેબ્રુઆરી 2012 શનિવાર. આઈ ટુક પાર્ટ ઇન બાયસિકલ રેસ, મેં સાયકલ રેસમાં ભાગ લીધો હતો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, મેં બીજું ઇનામ જીત્યું. I also won this trophy. મેં ટ્રોફી પણ જીતી હતી. હવે એની ત્રીજી ઘટના જોઈએ. 4 મે 2012 ફ્રાઈડે, 4 મે 2012 શુક્રવાર. લુક એટ ધીસ પિક્ચર, આ ચિત્ર જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ, આ SSG હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ,
મારું એક્સિડન્ટ થયું હતું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 ડેઝ. હું હોસ્પિટલમાં 3 દિવસ રહ્યો હતો. તો મિત્રો, આપણે સોહનના જીવનમાં જે ઘટનાઓ બની હતી એના વિશે આપણે જોયું. તો મિત્રો, આજે આપણે અહીંયા એક્ટિવિટી 3 એન્ડ 4 એના વિશે આપણે જોયું. તો તમને ખરેખર મજા આવી ને મિત્રો? ગુડ. તો મિત્રો, તમે ઘરે બેસી અને એક્ટિવિટી 3 એન્ડ 4 એના વિશે ચોક્કસથી અભ્યાસ કરી લેજો. ઓકે, થેન્ક યુ.